જીવન સંદેશ યુટ્યુબ મિનિસ્ટ્રીમાં પહાડ પરના ભાષણમાં માથી તેના પાંચમા અધ્યાય પર આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પાછલા સેશનમાં આપણે આડત્રીસ અને ઓગણચાલીસ કલમો જોઈ બે બાબતો શીખી ગયા કે તમારું હ એ હ જ હોય અને ના એ ના હોય લોકો તમારા શબ્દો પર પૂરો વિશ્વાસ કરતા હોય તમારે કોઈકને વચ્ચે રાખીને વાત કરવાની જરૂર ના પડે એ પ્રકારનું તમારું ચારિત્ર તમારી વિશ્વાસ યોગ્યતા હોવી જોઈએ અને બીજું કે આંખને બદલે આંખ અને દાંતને બદલે દાંત એ તમારો હક છે એ હક તમે જતો કરો અને ઈસુ ખ્રિસ્ત કહે છે જો કોઈ તમારા એક ગાલ પર તમાછો મારે તો તમે બીજો ગાલ પણ ધરો અને એ પ્રમાણે તમે તેઓની આગળ વેર વાળવાનું છોડી દો અને હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હજુ પણ ત્યાંની જે સંસ્કૃતિ ત્યાંનું જે રોજિંદુ જીવન એને લઈને જે બાબતો ત્યાં વણાયેલી હતી એવી બે બાબતો ઈસુ ખ્રિસ્ત કહેવા જઈ રહ્યા છે તમે જુઓ ચાલીસમી કલમમાં આગળ આ પ્રમાણે કહે છે અને જો તારું બદન લેવા સારું તારા પર દાવો કરે ને તેને તારો અંગરખો પણ લેવા દે અને જે કોઈ બળાત્કારથી તને એક ગાવ લઈ જાય તેની સાથે બે ગાવ જા જો કોઈ તારી પાસે માંગે તો તેને તું આપ ને તારી કને જે ઉછોની લેવા આવે તેનાથી મોં ન ફેરો ત્રણ અલગ અલગ બાબત પ્રભુ સુખ્રિસ્ત અહીં કહી રહ્યા છે સૌથી પહેલી બાબત અને ત્યાં લખવામાં આવ્યું છે અને જો અને જે તારું બદન લેવા સારું તારા પર દાવો કરે તેને તારો અંગરખો પણ લેવા દે હવે પ્રભુ સુખ્રિસ્ત જે કહી રહ્યા છે બદન શબ્દ જે વાપરવામાં અહીં આવ્યો છે મૂળ શબ્દમાં કોઈક જગ્યાએ શોર્ટ શબ્દ વાપર્યો છે અને એક જગ્યાએ એનો અર્થ એવો થાય છે કે બદન એટલે આપણું શરીર અને શરીરને અડીને આપણું જે કપડું હોય એ કપડાની વાત અહીંયા કરવામાં આવી છે એનો અર્થ એમ કે જે ઇનર ક્લોથ આપણે પહેરીએ છીએ અથવા તો આપણા શરીરને અડીને આપણું જે શર્ટ અથવા તો ઉપરનું જે કપડું આપણે પહેરીએ છીએ એના ઉપર કોઈ દાવો કરે અથવા તો કોઈ એ લઈ લે તો ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે તારો અંગરખો એટલે તારો જે ઓવરકોટ છે એ પણ તું સમયથી પ્રેમથી આપી દે હવે ફરીને એકવાર કોઈક જગ્યાએ ગુમાવવાની છોડી દેવાની મારો પોતાનો હક જતો કરવાનું ખ્રિસ્ત આપણને કહી રહ્યા છે વલાઓ રોજિંદા જીવનમાં ખરેખર આ બહુ મુશ્કેલ બનતું હોય છે કેટલા બધાને આવું જતું કરવું એ નાની નાની બાબતોમાં બહુ જ અઘરું લાગે છે ઘણા કુટુંબો તૂટી રહ્યા છે કારણ કે લોકો જતું કરવા માંગતા નથી છોડવા માંગતા નથી બધા પૂરું મેળવવાનો પ્રયત્ન કરે છે આ મારા હકનું છે પણ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે જો કોઈ તારો શર્ટ તારું બદન લઈ લે તો તારો કોટ પણ એને કાઢીને આપી દે હવે તમે જાણો છો જૂના કરારનો એક બહુ અજાયબ જેવો નિયમ હતો અને એ નિયમ એ નિર્ગમન તેના બાવીસમાં અધ્યાયમાં પ્રભુના વચનમાં આપવામાં આવ્યો છે તમે જુઓ તમારું બાઇબલ તમે ખોલશો નિર્ગમન તેનો બાવીસ અધ્યાય છવ્વીસ અને સત્યાવીસ કલમ હું તમારા માટે વાંચું છું અને ત્યાં આવું લખવામાં આવ્યું છે નિર્ગમન તેનો બાવીસમો અધ્યાય છવ્વીસમી કલમ જો તું કદી તારા પડોશીનું વસ્ત્ર ઘીરે રાખે તો સૂર્યાસ્ત થતા અગાઉ તે તેને પાછું આપવું કેમ કે તેને ઓઢવાનું તે એટલું એ જ છે ને તે તેનું અંગ ઢાંકવાનું વસ્ત્ર છે અને બીજું શું ઓઢીને સૂવે અને તે મને પોકારશે તો એમ થશે કે હું તેનું સાંભળીશ કેમ કે હું કૃપાળું છું હવે જૂના કરારનો જે નિયમ હતો કે તમે જો કોઈ કે તમને પાછું વાળી આપવાનું છે અને જો તમે એનો કોટ લઈ લો છો ઓવરકોટ એનું કપડું લઈ લો છો તો સૂર્ય આત્મે એ પહેલાં તમારે એનો હિસાબ પૂરો કરવો અને જો એ વ્યક્તિ નથી આપી શકતી તો તમારે દયા કરીને એના કપડાં એનો કોટ એને પાછો આપી દેવો કેમ પાછો આપવાનો કારણ કે અહીંયા સત્યાવીસમી કલમમાં લખ્યું છે કેમ કે તેને ઓઢવાનું એ એટલું એ જ છે ને તે તેનું અંગ ઢાંકવાનું વસ્ત્ર છે તે બીજું શું ઓઢીને સૂવે એનો અર્થ એ કે એ સમયોમાં લોકો પોતાના જે ઓવરકોટ છે એ પહેરવા માટે પણ અને રાત્રે ઓળવા માટે એનો જ ઉપયોગ કરતા હતા અને માટે એક નિયમ હતો કે તમે માણસ રાત્રે જ્યારે ઊંઘવા જાય અને એને ઓળવા માટેનું કશું ના હોય એની ઊંઘ બગડે તમે એવું એના માટે કરી શકતા નથી અને ત્યાં લખવામાં આવ્યું છે અને તે મને પોકારશે તો એમ થશે કે હું તેનું સાંભળીશ એનો અર્થ એ કે પ્રભુ પેલી વ્યક્તિના પક્ષમાં જશે કે જેનું કપડું લઈ લેવામાં આવ્યું છે અને માટે ઈસુ ખ્રિસ્ત કહે છે કે આ તમારો અધિકાર છે તમારો શર્ટ કોઈ લઈ લે થોડુંક કોઈ લઈ લે તો તમારે ઉપરનો કોટ પણ આપી દો વધારે આપી દો ઈસુ ખ્રિસ્ત એવું કહે છે ખરેખર તો જૂના કરારનો નિયમ છે કે તમારો એ અધિકાર છે હક છે ખરેખર તો તેઓ કોર્ટમાં જઈ શકે પોલીસમાં ફરિયાદ કરી શકે અને પોલીસ આ કપડાના સંદર્ભમાં ઝડપથી પગલા લઈને સૂર્ય આથમે એ પહેલા એ કેસ પૂરો કરીને એનું કપડું એને પાછું અપાવવું પડે હમણાં ઈસુ ખ્રિસ્ત કહે છે જતું કરો શર્ટ લઈ લે છે બદન લે છે ઉપરનું કપડું તો એની ઉપરનું પણ તમારું જે કિંમતી છે ઓઢીને ઊંઘવાનું તમારું જે કપડું છે એ પણ એને આપી દો એનો અર્થ એ છે કે જો કોઈ વ્યક્તિ તમારી સાથે અન્યાય પણ કરી રહ્યું છે ભૂંડાઈથી વર્તી રહ્યું છે તમારું છીનવી લઈ રહ્યું છે તો તમે થોભો કારણ કે ઈશ્વર એવું કહે છે કે હું કૃપાળું ઈશ્વર છું જ્યારે કોઈ વ્યક્તિ મને હક મારશે કે હું લૂંટાઈ રહ્યો છું હું ગુમાવી રહ્યો છું ત્યારે મારા કન એની પ્રાર્થનાઓ સાંભળશે ભલાઓ કેટલી બધી વખત આપણે રોજિંદા જીવનોમાં આપણા પોતાના હકને માટે લડી લેવું અને સમો બદલો લઈ લેવો અને જરાક પણ નહીં છોડવું જો આપણે નબળા પડીશું તો લોકો આપણા ઉપર વધારે ચડી બેસશે એટલે આપણે ભરોભાર બોલી જ નાખવાનું અને આપણે અવા એક સ્વભાવ સાથે જીવતા હોઈએ પણ અહીંયા ઈશું કે છે તમારું બદન એ જો કોઈ લઈ લે તો તમારો ઓવરકોટ કે જે તમારો હક છે પાછો મેળવવાનો એ પણ સામેથી આપી દો હવે બીજી બહુ અગત્યની બાબત તમે જુઓ એકતાલીસમી કલમ અને જે કોઈ બળાત્કારથી તને એક ગાવ લઈ જાય તેની સાથે બે ગાવ જા જૂના કરારના સમયમાં અને ખાસ કરીને જ્યારે પ્રભુ યસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર હતા રોમન સલ્તનત ત્યાં રાજ કરતી હતી એ સમયનો એક નિયમ હતો અને એ નિયમ શું હતો ખબર છે કે રોમન સૈનિકો જે બીજા રૂમી નથી તેઓની પાસે કામ કરાવી શકતા હતા અને કેવું કામ કરાવી શકતા હતા કે કોઈ રોમન સૈનિક એણે એક જગ્યાથી બીજી જગ્યાએ જવું છે તો રસ્તે ચાલતા કોઈ પણ રાહદારીને એ ગમે ત્યારે અટકાવી શકે અને એની પાસે પોતાનો સામાન ઉચકાવી શકે અને નિયમ પ્રમાણે એ વ્યક્તિએ એક ગામ એની સાથે એનો સામાન ઉંચકીને જવું જ પડે તમે કુટુંબ સાથે નીકળ્યા છો પત્ની અને ત્રણ બાળકો છે બસ પકડવાની છે કે તમારે ચાલીને કશે જવાનું છે અને જો રોમન સૈનિક તમને જુએ અને તમને કહે કે મારો સામાન ઉંચક તો તમારે પત્ની અને બાળકોને ત્યાં જ મૂકી દેવાના તમારો જે કંઈ કાર્યક્રમ હોય એ છોડી દેવાનો અને આ રોમન સૈનિકની સાથે એનો જે પણ સામાન હોય એ ઉચકીને એક ગાઉ ચાલવાનો કારણ કે જો તમે એની ના પાડો તો એની બહુ ભારે શિક્ષા હતી લોકો એ શિક્ષા સહન કરવા તૈયાર નહોતા પોતાના પત્નીના બાળકોને મૂકીને એક ગાવ જવું એને સારું લાગતું હતું અને માટે તમને ખબર છે આ એક ગાવ એટલે એક હજાર પગલા થાય તમે એનો સામાન ચાલીને એક હજાર પગલા ચાલવું એ ફરજિયાત હતું કેટલા બધા લોકો શું કરતા હતા ખબર છે કે સામાન ઉચકે અને મનમાં ગુસ્સે થતા થતા બહુ કળવાસ સાથે એક પણ ભૂલ કર્યા વગર એ એક હજાર ડગલા ગણતા ગણતા આગળ જાય અને પછી તેઓ જુએ કે થોડેક આગળ પાણીનું ખાબોચ્યું છે કે પછી છાણ પડ્યું છે કે પછી કંઈ એઠવાડો ને કચરો અને ગંદકી છે પોતાના પગલા નાના કે ટૂંકા કરીને ત્યાં પહોંચતા સુધી હજાર પૂરા કરે અને એ રોમન સૈનિકનો સામાન જાણી જોઈને એ છાણ ઉપર કે કે કાદવમાં પાણીના ખાબોચિયામાં મૂકી દે મારા એક હજાર પગલા અહીં પૂરા થયા છે અને હવે તમે મને કંઈ કરી શકો એમ નથી અને ખરેખર રોમન સૈનિક પછી કશું ના કરી શકે કારણ કે એક હજાર પગલા પૂરા થયા છે ઈસુ ખ્રિસ્ત એવું કે છે કોઈ તમને જબરજસ્તીથી એક ગાવ લઈ જાય તો એક હજાર પગલા ચાલ્યા પછી તમે સૈનિકને એવું પૂછો કે સાહેબ શું હજુ હું તમારા માટે કંઈક વધારે કરી શકું હજુ બીજો એક હજાર પગલા હું ચાલી શકું અને રોમન સૈનિક શરમાવો જોઈએ કે મેં એને કુટુંબ સાથે જતો હતો એના કોઈ કામમાં હતો ત્યાંથી એને ઉંચક્યો છે મેં એને ફરજ પાડી છે કે એક ગાઉ ચાલ પણ આ માણસ મને સમયથી એવું પૂછી રહ્યો છે કે ઇઝ ધેર એનીથીંગ એલ્સ આઈ કેન ડુ ટુ હેલ્પ યુ હજુ કંઈ વધારે મદદ કરી શકું એ સામાન ઉચકી જ રાખેલો હોય કચરામાં ને પાણીમાં ને છાણ ઉપર નાખી દીધેલો ના હોય અને માટે ફરી એમના રોજિંદા જીવનમાં જે બહુ કળવાસરૂપી રૂપી બનાવો બનતા હતા એમને ફરજ પાડવામાં આવતી હતી પ્રભુ કે તમને એક ગાવ લઈ જાય છે તમે બે ગાઉ જાઓ શું આપણે આ સ્વર્ગીય નિયમ પાડી શકીએ કોઈ આપણને ખોટી રીતે કોઈ બાબત માટે ફરજ પાડે આપણી સાથે અન્યાય કરે આપણે એ જોતા હોઈએ અનુભવતા હોઈએ અને તો પણ કોઈ વ્યક્તિને આપણા ઉપર વધારે અન્યાય કરવા દેવાનો જ્યારે ઈસુ ખ્રિસ્તને તમાચા મારવામાં આવ્યા ત્યારે ઈસુ ખ્રિસ્તે એ કરીને બતાવ્યું જ્યારે ઈસુ ખ્રિસ્તને આંખે પાટા બાંધવામાં આવ્યા અને લોકો ટપલીઓ મારતા હતા અને ઈસુને પૂછતા હતા કે તને કોણે માર્યું એ કઈ બતાવો ખ્રિસ્ત બધું જાણતા હતા એન્ડ સ્ટીલ હી અલાઉડ આ જ વસ્તુ એમણે કરીને બતાવી અને વલાઓ આપણે કરીને તો જોઈએ બહુ મુશ્કેલ છે કારણ કે આ સ્વર્ગીય સ્વભાવ છે કે જે પૃથ્વી પર જીવવાનું છે એકબીજા સાથેના વ્યવહારમાં જીવવાનું છે અને ઈશુ ખ્રિસ્ત કે છે કે તમને કોઈ બળાત્કારથી જબરજસ્તીથી એક ગાવ લઈ જાય છે એની સાથે બે ગાવ તમે જાઓ એને તમે કહો એ ભારે સામાન ઉચકીને એ બહુ તડકો હોય તમારું કામ ત્યાં બાકી હોય તમારું કુટુંબ રાહ જોતું હોય તો પણ એને કહો હજુ હું તમારી સાથે આગળ આવી શકું સાહેબ અને ત્યાં એ માણસ કદાચ બીજી વખત તમને જુએ એને જરૂર હોય તો પણ કદાચ એ રોમન સૈનિક તમને કામ નહીં સોંપશે કે તમારો પ્રેમ એને જ બદલી નાખવા માટે પ્રયત્ન કરશે અને હજુ આગળ કલમ જો કોઈ તારી પાસે માંગે છે તેને તું આપ ને તારી કને જે ઉછીનું લેવા ચાહે તેનાથી મો ન ફેરો હવે તમે જુઓ આ એક ખાસ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રભુ સુખ્રી આ વાત કહી રહ્યા છે પળ પર એ શિષ્યોની સાથે શિક્ષણ વેચી રહ્યા છે તમને ખબર છે સામાન્ય રીતે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયમાં અને જૂના કરારથી જે નિયમ ચાલ્યો આવતો હતો કે જ્યારે કોઈ એક વ્યક્તિએ બીજી વ્યક્તિની પાસેથી કંઈક ઉછીનું લીધું હોય તો એને સમય પ્રમાણે ધીરે ધીરે એને પાછું નિયમ પ્રમાણે વાડી આપવાનું થાય પણ જ્યારે એ વાડી આપવાનું કામ ચાલુ હોય અને જો જુબિલી યર આવે પચાસમાંનું વરસ આવે પચાસમાંનું પર્વ આવે તો બાઇબલ પ્રમાણે પચાસમાંના પર્વના સમયે બધું જ નવું કરવાનું હોય બધા જ હિસાબો નવેસરથી લખવાના હોય અને જેનું પણ જૂનું જેટલું પણ દેવું હોય એ બધું જ ત્યાં માફ કરી ને દરેકને એક નવી જિંદગી જીવવાની તક આપવાની હોય આ જૂના કરારનો નિયમ કેટલા બધાના દેવાઓ દર પચાસ વર્ષે માફ થઈ જાય અને દરેકને દર પચાસ વર્ષે એક નવી શરૂઆતની તક મળે તમને ખબર છે ઘણા બધા યહૂદીઓ જ્યારે કોઈ વ્યક્તિ માંગવા આવે ત્યારે એ પોતાનું કેલેન્ડર વિચારે કે ચાર મહિના પછી જુબિલી યર આવી રહ્યું છે પચાસમાં નું પર્વ આવી રહ્યું છે જો હું એને આજે આટલા પૈસા આપીશ તો એ કેટલા મહિનામાં પૂરા કરશે શું એ પચાસમાં પર્વ પહેલા આપી શકે એમ છે અને એને ખબર પડે કે આ શક્ય નથી અને મારે પચાસમાંના પર્વોએ આ જૂના કરારના નિયમ પ્રમાણે બધું જ બાકીનું માફ કરી દેવું પડશે તો તેઓ કરતા હતા ને કંઈક કરીએ છે એક કામ કરો ને આવતા અઠવાડિયે આવો ને જોઈએ છે આપણે એમ કરીને ટાળતા હતા અને માટે એ સુખ કહે છે કે તમે મોં ફેરવી લેશો નહીં જે કોઈ તારી પાસે માંગે છે તેને તું આપ ને તારી કને જે ઉછીનું લેવા ચાહે તેનાથી મો ન ફેરો તમને ખબર છે કે ચાર મહિના પછી પચાસમાનું માનું પર્વ આવી રહ્યું છે હું આજે અને આટલા પૈસા આપીશ તો પચાસમાના માના પર્વ સુધી એ આટલું જ પાછું વાળી આપશે બાકીનું મારે ગુમાવવું પડશે ખ્રિસ્ત કહે છે તમે ગુમાવવાની તૈયારી સાથે આગળ વધો હું તમારો સ્વર્ગીય પિતા છું હું બધા હિસાબો રાખું છું અને પ્રભુના સરવાળા જે છે ને એમાં કદી ગોટાળા હોતા નથી પ્રભુના હિસાબોમાં કદી ભૂલ હોતી નથી તમે જ્યારે દાંતને બદલે દાંત એ છોડી રહ્યા છો એક ગાલ પરની જગ્યાએ બીજો ગાલ પર તમાચો ખાઈ રહ્યા છો એક ગામની જગ્યાએ બે ગામ તમે જઈ રહ્યા છો તમે જ્યારે આપો છો અને તમારું આપેલું પાછું જ્યારે મળતું નથી ભલાઓ આ બધી પરિસ્થિતિમાં આપણો સ્વર્ગીય પિતા આપણને જુએ છે એ બધા હિસાબો એના સમયમાં યોગ્ય કરનાર ઈશ્વર છે આપણે જે લાગણીમાં અને સ્વભાવમાં અને આર્થિક રીતે જે બધું ગુમાવી રહ્યા છીએ કોઈક જગ્યાએ એની ભરપાઈને માટે મારો પ્રભુ મારા માટે પોતાનો હાથ લંબાવે છે મને સહન કરવાની શક્તિ આપે છે અને માટે ત્રણ બાબત કહીને હું બંધ કરીશ નંબર એક ઈશ્વરની આ આજ્ઞાઓ ઈશ્વરના વચનો એના ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ આ આ દેવના વચનને આપણે પ્રેમ કરીએ આ બાઇબલને આપણે સમજીએ એને પાળવા માટે પ્રભુની કૃપા ચાહીએ આપણે અને આ વચનમાં આપણે રહીએ નંબર બે કે આપણે પવિત્ર આત્માનું જે ફળ છે સહનશીલતા એ પવિત્ર આત્માના ફળને આપણામાં કામ કરવા દઈએ દેવનો આત્મા કેટલી બધી જગ્યાએ આપણને આ વાત જો યાદ દેવડાવે કે જવા દે છોડી દે થોભી જા ગુમાવવા તૈયાર થા સહન કર માનવીય સ્વભાવ પ્રમાણે આપણે સહન કરતા નથી છોડતા નથી હમ હું નહીં છોડું વલાઓ દેવના આત્માને કામ કરવા ગુમાવવા તૈયાર થઈએ સહન કરીએ અને ત્રીજી બાબત પ્રાર્થના કરો પ્રભુને કહો કે પ્રભુ મને સહન શક્તિ આપો મને ધીરજ આપો મને માફી આપો અને જ્યારે આપણે આ કરીએ છીએ ભલાવ આપણે સ્વર્ગમાંનો સ્વભાવ આ પૃથ્વી ઉપર જીવીએ અને એ દ્વારા આપણે પ્રભુને માન આપીશું પ્રભુ આપણને આ યાદ રાખવા એના માટે પ્રાર્થના કરવા અને એ જીવવા પુષ્કળ સહાય કરો આમે